2022 વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગઢમાં જ ગાબડું પાડવા વધુ એક પાર્ટી સક્રિય થઈ રહી છે અને ગુજરાતની રાજનીતિમાં પગ પેસારા કરવા તરફ આગળ વધી રહી છે। આજ મુદ્દા પર કરીશું વાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। એક બાદ એક મોટા નેતાઓ ગુજરાતની રાજનીતિ તરફ આગળ વધી રહ્યા છે અને હવે વધુ એક નેતા સક્રિય થયા છે જે બીજું કોઈ નહીં પરંતુ મમતા બેનર્જી છે। એટલે મમતા બેનર્જીની ટીએમસી પાર્ટી ગુજરાતમાં જમીન ગોતી રહી છે। પહેલા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ, પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ બાદ હવે ગુજરાતની રાજનીતિમાં એક નવા જ પક્ષનો ઉદય થવા જઈ રહ્યો છે। આ નવો પક્ષ બીજો કોઈ નહીં પણ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો છે, તૃણમૂલ કોંગ્રેસ। ટીએમસીના હવે ગુજરાતમાં સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે। 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે તમામ પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે। એવામાં વધુ એક પક્ષ ગુજરાતના રાજકારણમાં પગ પેસારાની તક શોધી રહ્યું છે। ગુજરાતમાં ટીએમસી પોતાનો વિસ્તાર વધારવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે। મમતા બેનર્જીનું સંબોધન ગુજરાતમાં પણ દર્શાવવામાં આવશે અને એટલા માટે જ અટકળો વહેતી થઈ છે કે મમતા બેનર્જી ગુજરાતની રાજનીતિમાં 2022 પહેલા સક્રિય થઈ જશે। 21 જુલાઈએ ટીએમસી શહીદ દિવસ મનાવશે, જેમાં ટીએમસીના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે, જેમનું સંબોધન ગુજરાતમાં પણ દર્શાવવામાં આવશે, જે માટે ટીએમસી દ્વારા ગુજરાતના મોટા શહેરોમાં સ્ક્રીન પણ લગાવવામાં આવશે તેવી ચર્ચા છે। તો વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા બેનર્જીની એન્ટ્રીથી એક વાત સ્પષ્ટ છે કે બીજેપીનું ટેન્શન ચોક્કસપણે વધશે અને ડબલ થશે, કારણ કે આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને હવે ટીએમસીની એન્ટ્રી આ બીજેપી પર કેટલી અસર કરશે તે તો જોવું રહ્યું। જો તમને મારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।